નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ બાર વિષય ભૂગોળ જેને જીઓગ્રાફી કહીએ છીએ જેમાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ ભૂગોળ પાઠ એક જેમાં ઓલરેડી એક ભાગની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એ ના જોયા હોય તો તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી બરનાડ છે બરનાડ બનાળના જે પુસ્તક છે એના આધારે ભૂગોળને છે એ બે ભાગમાં વેચવામાં આવ્યું હતું જેમાં એક ભાગ છે હતો તો કે ભાઈ સામાન્ય ભૂગોળ અને બીજો ભાગ કયો હતો તો કે વિશિષ્ટ ભૂગોળ ચાલો આગળ વાત કરીએ આપણે જેમાં આપણે ચર્ચા કરી ગયા મિત્રો વિશિષ્ટ ભૂગોળમાં શેની વાત છે અને સામાન્ય ભૂગોળમાં તો કે સામાન્ય ભૂગોળમાં પૃથ્વીને એક એકમ ગણીને એના લક્ષણોની વાત કરવામાં આવી છે જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં શું કીધું છે તો કે જુદા જુદા પ્રદેશોની માહિતી છે અને એમના જુદા જુદા લોકો જે વસવાટ કરે છે એની માહિતી એટલે કે એનો અભ્યાસ કરતું જે ભૂગોળ છે એને કહેવાય વિશિષ્ટ ભૂગોળ આગળ વાત કરીએ પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશ વિકાસ થયો છે માનવની મૂળભૂત જરૂરિયાતો જેમ કે ખોરાક વસ્ત્ર રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે એટલે કે તમને ખ્યાલ છે આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે માનવ જીવન છે સતત પરિવર્તનશીલ હતું અને માનવમાં પણ જીવનમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે જેમ કે આદિકાળનો માનવ ત્યાંથી શરૂ કરીને અત્યારે જે એક આધુનિક માનવ જે બની ગયા છે આધુનિક ટેકનોલોજી સાથે જીવતો માનવ થઈ ગયો છે તો એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે પણ માનવની જે મૂળભૂત જરૂરિયાતો હતી જેમાં ખાસ કરીને ખોરાક વસ્ત્ર અને રહેઠાણ જેને આપણે ખાસ કરીને ધોરણ દસમાં ભણી ગયા હતા કે ભાઈ માનવની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં મકાન શું છે રોટી કપડાં મકાન પણ જો કે હાલમાં આપણી પ્રાથમિક જરૂરિયાતો કેટલી છે પાંચ રોટી કપડાં મકાન શિક્ષણ અને આરોગ્ય કયા કયા છે રોટી કપડાં મકાન શિક્ષણ અને આરોગ્ય પાંચ જરૂરિયાત છે પણ પ્રાથમિક જરૂરિયાત જ્યારે આદિ માનવ હતો ત્યારે તેમાં કઈ હતી રોટી કપડાં મકાન અને જે ક્યાંક ને ક્યાંક કુદરતી પરિબળો સાથે જોડાયેલું છે આ બધી વસ્તુ માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોનો પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે માનવ ભૂગોળમાં જે માનવીય અને કુદરતી બંને વચ્ચે જે અંદર અંદર જે જોડાયેલા બંને વચ્ચે જે જોડાયેલા જે સંબંધો છે પરિબળો છે એનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે માનવ ભૂગોળમાં માનવ કેન્દ્રમાં છે ખાસ યાદ રાખશું કે માનવ ભૂગોળમાં મુખ્ય શું છે તો કે માનવ છે અને માનવ સાથે જોડાયેલી પરિસ્થિતિ છે એનો અભ્યાસ કરવામાં આવે એને માનવ ભૂગોળ કહેવામાં આવે એટલે માનવ ભૂગોળ કોની સાથે જોડાયેલું છે તો કે માનવ સાથે જોડાયેલું છે અને એમાં મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ ગણવામાં આવે છે તો કે માનવીને ગણવામાં આવે છે માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે જેમ કે મેદાની પ્રદેશમાં વસતા માનવી ખેત પ્રવૃત્તિ કરે છે જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવી જંગલ પેદાશ એકથી કરે છે જ્યારે સમુદ્ર કિનારે વસતો મત્સ્ય માનવ મત્સ્યની પ્રવૃત્તિ સાથે વિશેષ વિશેષ કરે છે એટલે શું કહે છે તો કે માનવીના નિવાસસ્થાન નિવાસસ્થાન એટલે રહેઠાણ નિવાસસ્થાન એટલે શું થશે રહેઠાણ એટલે કે રહેઠાણ વિસ્તારને આધારે માનવી ક્યાં વિસ્તારમાં રહે છે એની આધારે એની પ્રવૃત્તિ નક્કી થાય છે પ્રવૃત્તિ એટલે શું કામ કરતો હશે એ નક્કી થાય છે જેમ કે આપણે લઈએ કે ભાઈ મેદાની વિસ્તારમાં જે કે મેદાન વિસ્તારમાં જે વસ્તો વ્યક્તિ હશે જે વ્યક્તિઓ મેદાનમાં રહેતા હોય મેદાની પ્રદેશોમાં રહેતા હોય તો સ્વાભાવિક છે એ શું કામ કરતા હશે ખેત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હશે કયા ક્ષેત્ર સાથે ખેત પ્રવૃત્તિ સાથે જ્યારે કોઈ જંગલમાં રહેતો વ્યક્તિ હશે માનવ હશે તો સ્વાભાવિક છે કે જંગલમાં રહેતો વ્યક્તિ હોય એ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય તો કે જંગલમાં થતી જે પણ કંઈ પ્ર વસ્તુઓ છે એનું એકઠી કરીને એનું શું કરતા હોય વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય અથવા તો માનવ છે એ શું કરતો હોય તો કે જંગલની પ્રદેશ પેદાશો છે એ વેચતો હોય જે પણ કંઈ એમાં છે એ ફળો ફળા ફળાદી નીકળે લાકડાઓ નીકળે છે આ છે કોઈ પણ વસ્તુ છે ગુંદર કે તે એને વેચીને પણ પોતે એની સાથે જોડાયેલો હોય જેમ કે સમુદ્ર કિનારે રહેતો માનવી હોય શું કરશે તો કે તમને ખ્યાલ આવી જ સમુદ્ર કિનારે રહેતો હોય તો એ સ્વાભાવિક છે મત્સ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હશે એટલે કે માછલીઓનો લેવી માછલીઓ શિકાર કરવો એમાંથી જે આવક મેળવી એની સાથે જોડાયેલો હોય જ્યારે આ રીતના જે અલગ અલગ વિસ્તારોમાં જે પણ રહેતા હોય લોકો તો એના આધારે એના નિવાસ સ્થાનના આધારે એની પ્રવૃત્તિ એટલે કે માનવ શું કરે છે એની માહિતી મળે છે તો કે આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચે આંતર સંબંધોથી ઉદભવતી પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું છે એટલે કે આવી રીતના અલગ અલગ વિસ્તારોની માહિતી અને માનવી સાથે જોડાયેલું જે પણ કાંઈ પર્યાવરણ છે પ્રકૃતિ છે પ્રકૃતિના તત્વો છે એ બંને વચ્ચેના આંતર સંબંધોની માહિતી આંતર સંબંધોની માહિતી છે અથવા તો આંતર સંબંધોથી પ્રવૃત્તિઓ છે ક્યાંક ને ક્યાંક ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર કરે છે એટલે કે અભ્યાસ ક્ષેત્ર અભ્યાસ કરવાનું જે ક્ષેત્ર છે અભ્યાસની માહિતી કરતું આપતું ક્ષેત્ર તૈયાર કોણ કરે છે તો કે આ બધી પ્રવૃત્તિઓ વેરેનિયસે આ બાબતને ધ્યાનમાં રાખીને ભૂગોળના વિષય વસ્તુને ત્રણ પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે યાદ રાખજો મિત્રો આગળ આપણે કયા વ્યક્તિની ચર્ચા કરી હતી તો કે ભાઈ પ્રથમ આપણે ચર્ચા કરી બર્નાર્ડ વેરેનિયસ

બીજી સ્થળીય લાક્ષણિકતાઓ અને ત્રીજી માનવીય લાક્ષણિકતાઓ શું શું છે એમાં આપણે ચર્ચા ડીપમાં કરીએ પણ પેલા પ્રકારો યાદ રાખીશું ખગોળ વિષયક માહિતી લાક્ષણિકતાઓ ખગોળ આવે એટલે આપણે યાદ આવે જ ને ભાઈ ખગોળીય પદાર્થો અવકાશીય પદાર્થો જેને આપણે કહીએ તો આ અવકાશીય પદાર્થો સાથે જોડાયેલી બાબતો છે એને શેમાં ગણી શકાય તો કે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ પછી સ્થળીય લાક્ષણિકતાઓ હવે આ તો ચોખ્ખો સમજાઈ જાય એમ છે મિત્રો પ્રકાર સ્થળીય જે તે સ્થળ જે તે વિસ્તારની સાથે જોડાયેલી બાબતો છે એ બધી શેમાં આવશે સ્થળીય લાક્ષણિકતામાં અને જ્યારે માનવીય લાક્ષણિકતા તો કે માનવીય સાથે જોડાયેલી છે જે પણ લાક્ષણિકતા જુદા જુદા વિસ્તારોમાં રહેતા માનવીઓ છે એની સાથે જોડાયેલી લાક્ષણિકતાઓ એને હું કહેવાય માનવીય લાક્ષણિકતાઓ કહેવાય તો જોઈએ આગળ હું સંકલિત અનુભાવિક અને વ્યવહારિક વિજ્ઞાન છે ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અથવા તો પાસાનો માનવ સંદર્ભમાં અભ્યાસ કરે છે શું કહે છે ભૂગોળ છે એ શું કહે છે સંકલિત એટલે ઇન્ટરગ્રેટિવ અનુભાવિક એટલે એક્સપિરિયન્ટ અને વ્યવહારિક એટલે પ્રેક્ટિકલ એટલે કે સંકલિત કરવું એટલે કે નવું સંકલિત નવું ઇનોવેશન કરવું આ સિવાય અનુભાવિક એટલે કે જે એક્સપિરિયન્સ છે જે વસ્તુ અનુભવેલી છે અને વ્યવહારિક જે પ્રેક્ટિકલ કરેલું છે કે જે સામાન્ય જીવનમાં લાગુ પાડેલું છે એની બધી માહિતી આપે છે આપતું દિવિજ્ઞાન છે સાથે સાથે તો કે ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો તત્વો એટલે કે જે અલગ અલગ તત્વો છે એલેમેન્ટ જેને આપણે અલગ અલગ તત્વો કહીએ છીએ ને કેટલા કેટલા છે હા કેટલા કોમેન્ટમાં આપો જે ફટાફટ એકસો અઢાર તત્વ છે ને મેન્ડેલીફનો કોષ્ટક યાદ મેન્ડેલીપનો આવડતકોષ્ટોરણ દસ બધું આપણે કામ જ આવતું હોય છે પણ આપને ખબર હોતી નથી તો તત્વો જે આપણા અલગ અલગ જે પૃથ્વી ઉપર આવેલા જે એલિમેન્ટ્સ છે એટલે કે તત્વો છે અથવા તો પાસાઓનો માનવ સંદર્ભનો અભ્યાસ કરવામાં આવે છે એના જે અલગ અલગ પાસાઓ છે પોઈન્ટ છે એના આધારે માનવ સંદર્ભનો શું કરવામાં આવે છે તો કે અભ્યાસ કરવામાં આવે છે પૃથ્વી સપાટી પર પ્રાપ્ત બધા જ તત્વો તેમની ઉત્પત્તિના આધારે બે વર્ગોમાં વહેંચવામાં આવે છે શું કહે છે પૃથ્વી સપાટી ઉપર જે પૃથ્વી ઉપર જેનું નિર્માણ થાય છે પૃથ્વી સપાટી ઉપરથી મળી આવે છે જે પણ તત્વો એના ઉત્પત્તિ એટલે કે ઉત્પાદનના આધારે એને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે બે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં પહેલો છે પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને બીજું માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો એટલે કે જે પહેલાં કયા છે પ્રાકૃતિક અથવા તો ભૌતિક તત્વો અને બીજું કયું છે માનવીય અથવા તો સાંસ્કૃતિક તત્વો તો આ તત્વો છે એને હા પહેલાં પછી એ તત્વ એનો લેતા ભાઈ એટલે કે જે અલગ અલગ છે પૃથ્વી ઉપર જે છે જે પણ કંઈ મળતા આવતા તત્વો છે એમાંને ઉત્પત્તિના આધારે બે ભાગમાં વેચાય પહેલું પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો બીજું માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો ઓકે તો આ બે શાખાઓ એમની વિકસેલી છે ભૂગોળની કેટલી શાખાઓ વિકસેલી છે બે તો જોઈએ એમાં શું શું છે તો કે પ્રાકૃતિક એટલે કે ભૌતિક ભૂગોળ જેને ફિઝિકલ ભૂગોળ કહીએ જીઓગ્રાફી કહીએ અને માનવ ભૂગોળ જેને શું કહીએ હ્યુમન જીઓગ્રાફી એટલે કે આ આધારે જે આ તત્વોના આધારે પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો અને માનવીય અથવા સાંસ્કૃતિક તત્વો તો એના આધારે ભૂગોળની બે શાખા વિકસેલી છે જેમાં પ્રાકૃતિક એટલે ભૌતિક ભૂગોળ જેની ચર્ચા આપણે ધોરણ કરી ગયા અને બીજી શાખા છે માનવીય ભૂગોળ જેની ચર્ચા અત્યારે કરીએ છીએ ધોરણ બારમાં કરીએ છીએ એટલે બંને છે એમાં આપણે વધારે પડતી ચર્ચા આપણે શેની કરવાના છીએ તો કે માનવીય ભૂગોળ વિશે ચર્ચા કરીશું ચાલો નેક્સ્ટ જોઈએ આગળ ઓગણીસમી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળ ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચે પારસ્પરિક સંબંધોનો અભ્યાસને ખૂબ મહત્વ આપ્યું ઓગણીસમી સદી એટલે કે અઢારસો એક થી ઓગણીસો ની આસપાસનો સમયગાળો એ બધું શેમાં આવશે મિત્રો ઓગણીસમી સદીમાં આવશે તો આ ઓગણીસમી સદીમાં પ્રાકૃતિક એટલે કે ભૌતિક ભૂગોળ અને ભૂ સ્વરૂપીય ભૂગોળો એટલે ભૂમિ દ્રશ્ય ભૂમિ સાથે જોડાયેલા સ્વરૂપો છે એ સ્વરૂપે સાથે ભૂગોળો નામની જે શાખાઓ છે એનો વિકાસ થવા લાગ્યો પરંતુ આની પ્રતિક્રિયા આના પરિણામ સ્વરૂપે કેટલાક જે ભૂગોળવિદો એટલે કે ભૂગોળના જે તજજ્ઞો છે એ ભૂગોળવિદો એ માનવી અને પર્યાવરણ કયા બે માનવી અને પર્યાવરણના પારસ્પરિક સંબંધો પારસ્પરિક એટલે કે એમની એકબીજા સાથે જોડાયેલા સંબંધો પારસ્પરિક સંબંધો એટલે કેવા તો કે એકબીજા સાથે જોડાયેલા સંબંધો ને ખૂબ મહત્વ આપ્યું અને તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો એટલે કે આટલા માટે એટલે કે આ બધાનું પરિણામ એટલે શે શરૂઆત થઈ તો કે માનવ ભૂગોળની શરૂઆત થઈ જોઈએ આગળ તો કે માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે શું કે છે તો કે માનવ ભૂગોળ માનવ ભૂગોળમાં એનો ઉભો થઈ ગયો ચાલો માનવીનું ઘર ઘર એટલે પૃથ્વી માનવ ક્યારે છે તો કે પૃથ્વી ઉપર રહે છે તો એના અભ્યાસ કરો પૃથ્વીનો અભ્યાસ કરો એ માનવ ભૂગોળનું પ્રથમ પગલું છે એટલે પ્રથમ સોપાન છે એટલે પ્રથમ પગલું છે અને માનવ ભૂગોળને ત્રણ બાબતોનો અભ્યાસને મહત્વ આપ્યું છે એટલે માનવ ભૂગોળે કેટલી બાબતોને અભ્યાસને મહત્વ આપ્યું તો કે ત્રણ બાબતોને કઈ કઈ આપણે જોઈએ તો કે પ્રાકૃતિક અને માનવ જગત વચ્ચેના સંબંધો પહેલો પ્રકાર પ્રાકૃતિક અને પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ બીજું માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો અને ત્રીજું વિશ્વ જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન ફરીથી શું કહે છે તો કે ભાઈ ત્રણ ભાગમાં છે એ માનવ ભૂગોળ વેચાયેલું છે કયા કયા તો કે પ્રાકૃતિક તત્વો જે કુદરતી તત્વો છે એ અને માનવ જગત વચ્ચેના સંબંધો શું છે માનવીય જીવન વચ્ચે અને કુદરતી સબ જે તત્વો છે એની વચ્ચે શું સંબંધો છે પહેલું ટોપિક એ છે બીજો ટોપિક ટોપિક છે કે માનવીઓ પ્રવૃત્તિઓ ને સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ પાછળ થવા પાછળના કારણો એટલે કે માનવી જે પ્રવૃત્તિઓ છે માનવની જે પણ કાંઈ પ્રવૃત્તિઓ છે એના સ્થાનિક વિસ્તરણ એટલે કે એ સ્થાનિક વિસ્તરણ કઈ રીતના થયેલું અને આ સિવાય આ જે પ્રવૃત્તિઓ છે એ માનવી પ્રવૃત્તિ થવા પાછળના કારણો શું છે એ બીજો પ્રકાર છે અને વિશ્વમાં જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતા એટલે કે સમાજની દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે છે અને આર્થિક દ્રષ્ટિ એટલે કે ઇકોનોમિક્સ દ્રષ્ટિએ ભિન્નતા જોવા મળે એનું અધ્યયન એ ત્રણ બાબતોનો સમાવેશ શેમાં થાય છે તો કે માનવ ભૂગોળને ત્રણ બાબતોમાં મહત્વનો અભ્યાસ આપ્યો છે પ્રાકૃતિક અને માનવ જગતનો વચ્ચેનો અભ્યાસ માનવ પ્રવૃત્તિ અને સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિ પાછ થવા પાછળના કારણો અને ત્રીજું વિશ્વમાં જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાનું અધ્યયન જેની અહીંયા આપણે આ ત્રણ માહિતીઓ જોવાની રહેશે તો મિત્રો આગળની માહિતી આમાં જે ભૂગોળ રીતે રિલેટેડ અથવા ભૂગોળ સાથે જોડાયેલી અલગ અલગ જે મહા મહત્ત્વના વ્યક્તિઓ છે ભૂગોળવિદો છે એમણે કઈ કંઈ વ્યાખ્યાઓ આપી છે જેમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા ભાગ સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તો